नमस्कार मित्रों, आइस मैजिक करंट अफेयर्स ना वीडियो मा वीक 8 अने तारीख 14 फेब्रुआरी 2021 थी तारीख 20 फेब्रुआरी 2021 सुधी ना परीक्षा लक्षी महत्वना करंट अफेयर्स नो समावेश करवामा आव्यो छे। सौ प्रथम हेडलाइंस। हिमाचल प्रदेश समग्र रीते ई कैबिनेट नो अमल करनार भारत नो प्रथम राज्य बन्यू। वडाप्रधान श्री नरेंद्रभाई मोदीए चेन्नई खाते मेन बेटल टैंक अर्जुन MKIA भारतीय सेना ने समर्पित करी। UAE नु मंगल मिशन होप प्रोब मंगल नी भ्रमण कक्षा मा प्रवेश्यु। राष्ट्रपति श्रीए केंद्र शासित प्रदेश पुंडुचेरी ना उपराज्यपाल तरीके सुग्नश्री तमिली साय सुंदर राजन ने निमणूक करी। चौदह फेब्रुआरी मातृ पितृ पूजन दिवस ए विषे बात करिए तो भारत में दर वर्षे 14 फेब्रुआरी ना रोज वेलेंटाइन्स डे ना विकल्प तरीके मातृ पितृ पूजन दिवस नी उजवणी करवामां आवे छे। आ दिवसे गुजरात सहित भारत ना केटलाक राज्यों नी स्कूलों मा स्कूल ना बाळको द्वारा तेमना माता पिता नी पूजा करवामां आवे छे। भारत में आ दिवस की उजवणी नो प्रारंभ वर्ष 2007 थी थयो हतो। विश्वना अनेक देशों में दर वर्षे 14 फेब्रुआरी ना रोज वेलेंटाइन्स डे नी उजवणी करवामां आवे छे। संत वेलेंटाइन्स नी याद में उजवाता आ दिवस ने वेलेंटाइन्स डे तरीके पण ओळखवामां आवे छे। संत वेलेंटाइन नो जन्म तत्कालीन रोमन साम्राज्य में थयो हतो। वडाप्रधान श्री नरेंद्रभाई मोदी द्वारा वर्ल्ड सस्टेनेबल डेवलपमेंट समिट 2021 नू उद्घाटन करवामां आव्युं। ताजेतरमां वडाप्रधान श्री नरेंद्रभाई मोदीए 10 फेब्रुआरी 2021 ना रोज वीडियो कॉन्फरन्सिंग ना मददथी वर्ल्ड सस्टेनेबल डेवलपमेंट समिट 2021 नू उद्घाटन कर्युं हतुं। 10 थी 12 फेब्रुआरी 2021 दरमियान योजायेल आ समिट वर्ल्ड सस्टेनेबल डेवलपमेंट समिट नू 20મુ સંસ્કરણ હતું। કેન્દ્રીય નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આ સમિટના મુખ્ય ભાગીદારો હતા। વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021ની થીમ એ વિશે વાત કરીએ તો વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું આયોજન રીડિફાઇનિંગ અવર કોમન ફ્યુચર સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ ફોર ઓલની થીમ અંતર્ગત કરવામાં આવ્યું હતું। વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ વિશે વાત કરીએ તો વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું આયોજન ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે। તે અગાઉ દિલ્હી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તરીકે ઓળખાતી હતી। આ સમિટનો હેતુ આબોહવા પરિવર્તન સામે લડવા માટે સરકાર, વેપારીઓ, આબોહવા વૈજ્ઞાનિકો, નાગરિક સમાજ અને યુવાનોને એક સાથે લાવવાનો છે। વૈશ્વિક સમુદાયને લાભ થાય તે માટે પર્યાવરણના લાંબા ગાળાના ઉકેલો પૂરા પાડવાના ઉદ્દેશથી આ સમિટનું આયોજન કરવામાં આવે છે। આ સમિટનું આયોજન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને પેરિસ કરારને અપનાવવા માટેના ઉદ્દેશથી કરવામાં આવે છે। આ સમિટ દરમિયાન ભારતનું વલણ એ વિશે વાત કરીએ તો આ સમિટ દરમિયાન ભારતે ક્લાઇમેટ જસ્ટિસ પર ભાર મૂક્યો હતો। ક્લાઇમેટ જસ્ટિસ એ આબોહવા પરિવર્તન સામેની ચળવળ છે જે જલવાયુ પરિવર્તનના કારણે સામાજિક, આર્થિક, સાર્વજનિક સ્વાસ્થ્ય અને વસ્તી પર તેના પ્રભાવોને પ્રદર્શિત કરે છે। ભારતના મંતવ્ય મુજબ આબોહવા ન્યાય એ વિઝન ઓફ ટ્રસ્ટીશીપથી પ્રેરિત છે। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ ભારતના પ્રયત્નો એ વિશે વાત કરીએ તો માર્ચ 2019માં ભારતે ટકાઉ તકનીકો અને નવીન મોડેલો દ્વારા લગભગ 100% વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે। ઉજાલા પ્રોગ્રામ દ્વારા લગભગ 367 મિલિયન LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે જે દર વર્ષે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે છે। PM ઉજ્જવલા યોજનાના માધ્યમથી ગરીબી રેખા નીચે જીવતા 80 મિલિયનથી વધુ ઘરોમાં સ્વચ્છ રાંધણ બળતણનો વપરાશ વધ્યો છે જેના અંતર્ગત ઘરોને LPG ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે। ભારત તેની ઉર્જા વપરાશની બાસ્કેટમાં કુદરતી વાયુનો હિસ્સો
6% વધારીને 15% કરવા માટે કામ કરી રહ્યું છે। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ વિશે વાત કરીએ તો ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને અસર કર્યા વગર વર્તમાનની જરૂરિયાતોને પૂરી કરવા દરમિયાન થતા વિકાસને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે। સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આ સૌથી સ્વીકૃત વ્યાખ્યા બ્રુનલેન્ડ કમિશને તેના રિપોર્ટ અવર કોમન ફ્યુચરમાં દર્શાવી હતી। ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરીએ તો ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ એ નવી દિલ્હીની એક સંશોધન સંસ્થા છે જે ઉર્જા પર્યાવરણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રોમાં નિષ્ણાંત છે। વર્ષ 1974માં સ્થાપિત આ સંસ્થા અગાઉ ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતી હતી। આ સંસ્થાના સ્થાપક શ્રી દરબારી એસ શેઠ હતા। વર્ષ 2003માં આ સંસ્થાનું નામ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ રાખવામાં આવ્યું હતું। હિમાચલ પ્રદેશ સમગ્ર રીતે ઈ કેબિનેટનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું। હિમાચલ પ્રદેશ સમગ્ર રીતે ઈ કેબિનેટનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેનું ઉદ્ઘાટન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરના હસ્તે કરવામાં આવ્યું હતું। હિમાચલ પ્રદેશ રાજ્યની સમગ્ર મંત્રીમંડળની નિર્ણય પ્રક્રિયાને પેપરલેસ બનાવવામાં આવી છે। કેબિનેટની શરૂઆતથી લઈને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી સુધીની તમામ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી છે। ઈ કેબિનેટ સિસ્ટમમાં વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કેબિનેટ બેઠકની સૂચનાઓ, કેબિનેટની કાર્યવાહી અને નિર્ણયોની નોંધણી, કેબિનેટના નિર્ણયોની સ્થિતિ દર્શાવવી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે કેબિનેટના નિર્ણય લેવાની પ્રક્રિયામાં દરેક પગલે SMS આપી માહિતગાર પણ કરશે। ઈ કેબિનેટ માટેની IT એપ્લિકેશનનો વિકાસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। તે સમગ્ર દેશમાં તેના પ્રકારની પ્રથમ એપ્લિકેશન છે। તે કેબિનેટ બેઠક યોજવા માટેનો સમય ઘટાડશે તથા નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવશે। ઈ કેબિનેટ સોલ્યુશનનો અમલ કરનાર અરુણાચલ પ્રદેશ ઉત્તર પૂર્વનું પ્રથમ રાજ્ય છે। અમેરિકા ફરીથી યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં સભ્ય તરીકે જોડાશે એ વિશે વાત કરીએ તો તાજેતરમાં અમેરિકન સરકારે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં ફરીથી જોડાવાની જાહેરાત કરી છે। અમેરિકાએ વર્ષ 2018માં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલનું સભ્યપદ છોડ્યું હતું। સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ શ્રી એન્ટોનિયો ગુટુરેસે અમેરિકાના નિર્ણયને આવકાર્યો છે। અમેરિકા હવે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાં નિરીક્ષક સભ્ય તરીકે જોડાશે। યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ વિશે વાત કરીએ તો UNHRCની સ્થાપના 15 માર્ચ 2006ના રોજ થઈ હતી। તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે। તેનો ઉદ્દેશ વિશ્વભરમાં માનવ અધિકારને પ્રોત્સાહન અને સંરક્ષણ આપવાનો છે। UNHRCમાં પ્રાદેશિક જૂથ પ્રમાણે 3 વર્ષની મુદ્દત માટે 47 ચૂંટાયેલા સભ્યો છે। UNHRCના વર્તમાન અધ્યક્ષ ફિજીના સુગ્નશી નઝહત શમીન ખાન છે જેઓની તાજેતરમાં 15 જાન્યુઆરી 2021ના રોજ નિમણૂક કરવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચેન્નાઈ ખાતે મેઇન બેટલ ટેન્ક અર્જુન MK-1A ભારતીય સેનાને સમર્પિત કરી એ વિશે વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તમિલનાડુ અને કેરળની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તમિલનાડુની રાજધાની ચેન્નાઈ ખાતે આયોજિત એક સમારોહમાં વડાપ્રધાનશ્રીએ મેઇન બેટલ ટેન્ક અર્જુન MK-1A ભારતીય સેનાને સમર્પિત કરી હતી। વડાપ્રધાનશ્રીએ આ સમારોહ દરમિયાન 118 સ્વદેશી અર્જુન ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી હતી। અર્જુન મેઇન બેટલ ટેન્ક વિશે વાત કરીએ તો વર્ષ 1972માં DRDO દ્વારા અર્જુન ટેન્ક માટેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। મેઇન બેટલ ટેન્ક અર્જુન MK-1A DRDOના કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે।
અર્જુન મેન બેટલ ટેન્ક અને MK-1A વર્ઝનની લાક્ષણિકતાઓ એ વિશે વાત કરીએ તો અર્જુન MBT ફિન સ્ટેબિલાઇઝ્ડ આર્મર પિયર્સિંગ ડિસ્કાર્ડિંગ સેબ્ડ દારૂગોળાની સાથે સ્વદેશી રૂપથી વિકસિત 120mm મેઇન રાઇફલ ગન પણ ધરાવે છે. FSA-PDS એ સીધી શૂટિંગ રેન્જમાં તમામ જાણીતી ટેન્કોનો નાશ કરવામાં સક્ષમ છે. અર્જુન ટેન્ક કમ્પ્યુટર કંટ્રોલ ઇન્ટિગ્રેટેડ ફાયર કંટ્રોલ સિસ્ટમ પણ ધરાવે છે, જે સ્થિર દ્રષ્ટિ સાથે તમામ પ્રકાશની અવસ્થામાં કામ કરે છે. તે 7.62mm કો એક્સિયલ એન્ટી પર્સનલ મશીન ગન અને 12.7mm એન્ટી એરક્રાફ્ટ મશીન ગન પણ ધરાવે છે. અર્જુન MK-1A માં અગાઉના વર્ઝન કરતાં 14 મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે. આ નવા સંસ્કરણના નિર્માણમાં 54.3% સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્જુન એ ત્રીજી પેઢીની મેઇન બેટલ ટેન્ક છે. તે ભારતીય સેના માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલ છે. અર્જુન ટેન્કનું નામ મહાભારતના પાત્ર અર્જુનના નામ પરથી રાખવામાં આવ્યું છે. અર્જુન ટેન્કનો ભારતીય સેનામાં સમાવેશ વર્ષ 2004 કરવામાં આવ્યો હતો. વર્ષ 1996 તમિલનાડુના અવાડી ખાતે આવેલી ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અર્જુન ટેન્ક માટેનું માસ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. બાયો એશિયા 2021 ઇવેન્ટનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવશે. 22 ફેબ્રુઆરી 2021 થી 23 ફેબ્રુઆરી 2021 દરમિયાન બાયો એશિયા 2021ની 18મી આવૃત્તિનું આયોજન હૈદરાબાદ ખાતે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે. વર્ષ 2021ની બાયો એશિયા ઇવેન્ટ મૂવ ધ નીડલ થીમ અંતર્ગત યોજવામાં આવી રહી છે. બાયો એશિયા 2021 ઇવેન્ટનું આયોજન તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાયો એશિયા 2021 વિશે વાત કરીએ તો બાયો એશિયા 2021 ઇવેન્ટ મુખ્યત્વે આ વર્ષે COVID-19 ફાર્મા મેડટેક તેમજ વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. COVID-19 મહામારીના કારણે લોકોના જીવનમાં તેમજ જીવન વિજ્ઞાન ઉદ્યોગમાં આવેલા વિવિધ ફેરફારો પર આ ઇવેન્ટ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઇવેન્ટ જીવન વિજ્ઞાન ઉદ્યોગ માટે મહત્વના વિષયો પર ચર્ચા કરવા એક મંચ પ્રદાન કરે છે. તબીબી તકનીકોમાં ભારત માટે આયાતકાર દેશમાંથી મોટા નિકાસકાર દેશ બનવાની વિપુલ સંભાવનાઓ છે. આ ઇવેન્ટ દ્વારા તેને પ્રોત્સાહન મળશે. આ ઇવેન્ટની મદદથી ભારતના બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસને વેગ મળશે. ભારતનું બાયોટેકનોલોજી ક્ષેત્ર તે વિશે વાત કરીએ તો ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં ત્રીજું સૌથી મોટું બાયોટેકનોલોજી ડેસ્ટિનેશન બન્યું છે. ભારતમાં 500થી વધુ યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય માલિકીના બાયોટેકનોલોજી પ્લાન્ટ્સ છે, જે વિશ્વભરમાં બીજા ક્રમે છે. ભારત BCG, DPT અને ઓરીની રસી માટે વિશ્વનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. BCG નું પૂરું નામ બેસિલસ કાલમેટ ગ્યુરિન છે. BCG નો ઉપયોગ મુખ્યત્વે ટ્યુબર કોલોસિસ સામે કરવામાં આવે છે. BCG ના શોધકર્તાઓ શ્રી આલ્બર્ટ કાલમેટ અને શ્રી કેમિલ ગ્યુરિન છે. DPT એ મુખ્યત્વે 3 ચેપી રોગો સામે રક્ષણ આપતી રસી છે, જેમાં ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટાનસનો સમાવેશ થાય છે. UAE નું મંગળ મિશન હોપ પ્રોબ મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. જાપાનના તનેગાશીમાં સ્પેસ સેન્ટર પરથી સંયુક્ત આરબ અમીરાતનું પ્રથમ મંગળ મિશન હોપ પ્રોબ જુલાઈ 2020 લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે હવે 7 મહિના પછી મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. સંયુક્ત આરબ અમીરાત અમેરિકા, રશિયા, ચીન, યુરોપિયન યુનિયન અને ભારત પછી મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશનારો વિશ્વનો 5મો દેશ બન્યો છે. UAEના મંગળ મિશન હોપ પ્રોબ વિશે વાત કરીએ
તો યુએઈના મંગળ મિશનની ડિઝાઇન અને વિકાસની કામગીરી યુએઈના મોહમ્મદ બિન રાશિદ સ્પેસ સેન્ટર દ્વારા સંચાલિત છે. યુએઈ એ તેનું હોપ ઓર્બિટર 19 જુલાઈ 2020 રોજ લોન્ચ કર્યું હતું, જે 9 ફેબ્રુઆરી 2021 રોજ મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું હતું. હોપ પ્રોબ ઓર્બિટરને જાપાનીઝ લોન્ચર મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ H2Aની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે હાઈ રિઝોલ્યુશનવાળા કેમેરા અને સ્પેક્ટ્રોમીટરથી સુસજ્જ છે. આ મિશનનો હેતુ એ વિશે વાત કરીએ તો હોપ પ્રોબ મિશનની મદદથી મંગળના વિવિધ પ્રદેશોમાં હવામાન કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ કરવામાં આવશે. તેમજ આ મિશન મંગળના નીચલા વાતાવરણમાં ધૂળના તોફાનો, મોસમી હવામાન ચક્ર વગેરેનો અભ્યાસ કરશે. આ ગ્રહ અંતરિક્ષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન કેવી રીતે ગુમાવે છે તેનો પણ અભ્યાસ કરશે. વર્ષ 2020 વિવિધ દેશોના મંગળ મિશનોના નામ આ પ્રમાણે છે: પર્સેવરન્સ નાસા, તિયાનવેન 1 ચીન, હોપ પ્રોબ સંયુક્ત આરબ અમીરાત. ભારતનું માર્સ ઓર્બિટર મિશન એ ભારતનું પ્રથમ મંગળ અભિયાન છે, જેને મંગળયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું લોન્ચિંગ ઇસરો દ્વારા 5 નવેમ્બર 2013 રોજ કરવામાં આવ્યું હતું. તેનું લોન્ચિંગ ઇસરો દ્વારા આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલની મદદથી કરવામાં આવ્યું હતું. 24 સપ્ટેમ્બર 2014 રોજ ભારતનું યાન મંગળ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું અને પોતાના પ્રથમ પ્રયત્નમાં આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. તેમજ રશિયા, અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સી પછી વિશ્વનો 4થો દેશ બન્યો હતો. ભારત રમકડા મેળાની વેબસાઇટ નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવી એ વિશે વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 2021 રોજ ભારત રમકડા મેળાની વેબસાઇટનું લોન્ચિંગ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી સુજ્ઞશ્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય રમકડા મેળો 2021 એ વિશે વાત કરીએ તો ભારતના પ્રથમ રમકડા મેળાનું આયોજન 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2021 દરમિયાન કરવામાં આવશે. કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક વર્ચ્યુઅલ ઇવેન્ટ છે જેનું આયોજન બાળકોને આનંદદાયક શિક્ષણ આપવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. આ મેળાનો હેતુ નીતિ નિર્માતાઓ, બાળકો, માતા પિતા, શિક્ષકો અને ભારતીય રમકડા ઉદ્યોગને એક સાથે લાવવાનો છે અને ભારતીય રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ દ્વારા મેળામાં પ્રદર્શન માટે 200થી વધુ રમકડાઓ વિકસાવવામાં આવ્યા છે. આ મેળામાં સ્ટેટ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, શિક્ષણ મંત્રાલય, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસીના 75 પ્રદર્શન સ્ટોલોનો પણ સમાવેશ કરવામાં આવશે. રમકડા મેળાનું આયોજન કરવાનો વિચાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 30 ઓગસ્ટ 2020 રોજ તેના મન કી બાત કાર્યક્રમમાં રજૂ કર્યો હતો. સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગની સ્થાપના 2017 કરવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં રહેલા વૈજ્ઞાનિક સ્વભાવ અને સર્જનાત્મકતાને પોષણ આપે છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી દ્વિવાર્ષિક થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ ફેબ્રુઆરીના 3જા અઠવાડિયામાં પૂર્ણ થશે એ વિશે વાત કરીએ તો ભારતીય નૌસેનાની સૌથી મોટી દ્વિવાર્ષિક થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝની શરૂઆત જાન્યુઆરી 2021 કરવામાં આવી હતી. તેમજ આ કવાયતની પૂર્ણાહુતિ ફેબ્રુઆરી મહિનાના 3જા અઠવાડિયા દરમિયાન થઈ રહી છે. ટ્રોપેક્સ 21 થીમ એ વિશે વાત કરીએ તો ટ્રોપેક્સ
2021 કવાયતનું આયોજન કોમ્બેટ રેડી ક્રેડિએબલ એન્ડ કોએસિવ ફોર્સની થીમ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. ટ્રોપિક્સ 21 કવાયત વિશે વાત કરીએ તો આ દ્વિવાર્ષિક કવાયતમાં ભારતીય સેના, ભારતીય વાયુસેના અને કોસ્ટગાર્ડના એકમો ભાગ લઈ રહ્યા છે. આ કવાયતનું આયોજન હિંદ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકાદળના ત્રણેય કમાન્ડો અને પોર્ટ બ્લેર પર સ્થિત ભારતીય સશસ્ત્ર દળની એકમાત્ર ત્રિસેવા થિયેટર કમાન્ડની સહભાગિતા સાથે નેવલ હેડક્વાર્ટર દ્વારા ટ્રોપિક્સનું સંચાલન કરવામાં આવ્યું છે. આ કવાયતના આયોજનનો હેતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિને પ્રોત્સાહન આપવાનો છે, તેમજ આ કવાયત દ્વારા ભારતીય નૌકાદળની સંરક્ષણ ક્ષમતામાં પણ વધારો થશે. આ કવાયતનો પ્રથમ તબક્કો એ વિશે વાત કરીએ તો આ કવાયતના પ્રથમ તબક્કામાં 12-13 જાન્યુઆરી 2021 દરમિયાન સી વિજિલ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સી વિજિલ દરિયાઈ સંરક્ષણ કવાયત સમગ્ર ભારતના 7,516 કિલોમીટરના દરિયાકાંઠામાં હાથ ધરવામાં આવી હતી. તેમાં તમામ 13 દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો સમાવેશ થયો હતો. ટ્રોપિક્સ કવાયત વિશે વાત કરીએ તો ટ્રોપિક્સ એ એક આંતર સેવા સૈન્ય કવાયત છે, જેમાં ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને ભારતીય સૈન્યનો સમાવેશ થાય છે. આ દ્વિવાર્ષિક કવાયતનું આયોજન સામાન્ય રીતે વર્ષની શરૂઆતમાં કરવામાં આવે છે. પ્રથમ વખત ટ્રોપિક્સનું આયોજન વર્ષ 2005માં કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે સુજ્ઞશ્રી તમિલિસાઇ સુંદરરાજનની નિમણૂક કરી. એ વિશે વાત કરીએ તો તાજેતરમાં પુડુચેરીમાં સરકાર લઘુમતીમાં મુકાતા પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી સુજ્ઞશ્રી કિરણ બેદીએ રાજીનામું આપ્યું હતું. તેઓના સ્થાને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે તેલંગાણાના રાજ્યપાલ સુજ્ઞશ્રી તમિલિસાઇ સુંદરરાજનને પુડુચેરીનો વધારાનો હવાલો સોંપ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ બાબતે કેટલીક બંધારણીય જોગવાઈઓ એ વિશે વાત કરીએ તો બંધારણના ભાગ 8માં અનુચ્છેદ 239થી અનુચ્છેદ 241 સુધી કેન્દ્રશાસિત પ્રદેશોના શાસન અંગે જોગવાઈ કરવામાં આવી છે. આ વિસ્તારો સીધા કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોવાથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ યોગ્ય રીતે ચાલે તેની જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે. અનુચ્છેદ 239 કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ એ વિશે વાત કરીએ તો અનુચ્છેદ 239(1) મુજબ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટદારોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તથા તેમના અધિકાર અને જવાબદારીઓનું નિર્ધારણ પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ પ્રદેશના વહીવટદારોના નામ પણ રાષ્ટ્રપતિ દ્વારા અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે દિલ્હી, પુડુચેરી, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ માટે ઉપરાજ્યપાલ તથા બાકીના કેન્દ્રશાસિત પ્રદેશો માટે વહીવટદાર કે પ્રશાસક હોય છે. અનુચ્છેદ 239(2) રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને કોઈ નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર કે ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકે છે. વહીવટદાર કે ઉપરાજ્યપાલ દ્વારા પોતાના કાર્યો મંત્રીમંડળથી સ્વતંત્ર રહીને કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોના શાસકો રાજ્યપાલને સમકક્ષ રાજ્યના મુખ્ય વડા હોતા નથી, પરંતુ તેઓ રાષ્ટ્રપતિના એજન્ટ તરીકે કાર્ય કરે છે. વિધાનસભા અને મંત્રી પરિષદ એ વિશે વાત કરીએ તો વર્ષ 1962માં અનુચ્છેદ 239(a) ઉમેરી કેન્દ્રીય સંસદને શક્તિ આપવામાં આવી કે તે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનમંડળ અથવા મંત્રી પરિષદ અથવા બંનેનું સર્જન કરી શકે છે. આ અંતર્ગત વર્ષ 1963માં પુડુચેરીમાં 30 બેઠકોવાળી વિધાનસભાની રચના કરવામાં આવી છે. અનુચ્છેદ 239(a)(b) અંતર્ગત દિલ્હી અને પુડુચેરી બંનેમાં બંધારણીય નિષ્ફળતા અંતર્ગત અનુચ્છેદ 356 લાગુ કરી શકાય છે. અનુચ્છેદ 239(b) અંતર્ગત
દિલ્હી અને પુંડુચેરી બંનેમાં વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય તેવા સમયે ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી વટહુકમ બહાર પાડી શકે છે, પણ તે માટે વિધાનસભા શરૂ થવાના પ્રથમ 6 સપ્તાહમાં મંજૂરી મળવી આવશ્યક છે। વર્ષ 2006માં પોંડિચેરીનું નામ બદલીને પુંડુચેરી કરવામાં આવ્યું છે। પુંડુચેરી એ મદ્રાસ હાઈકોર્ટને આધીન છે। લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષ માટે કરવામાં આવે છે। વિજયનગર એ કર્ણાટકનો નવો 31મો જિલ્લો બન્યો। એ વિશે વાત કરીએ તો કર્ણાટક રાજ્ય સરકારે તાજેતરમાં જ ઐતિહાસિક સ્થળ એવા વિજયનગરને કર્ણાટકનો 31મો જિલ્લો જાહેર કર્યો છે, તેમજ વિજયનગરના મુખ્ય મથક તરીકે હોસાપેટેને જાહેર કર્યો છે। વિજયનગર જિલ્લા વિશે વાત કરીએ તો વિજયનગર એ હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રમાં સ્થિત છે। આ જિલ્લામાં યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળો જેવા કે હમ્પી અને વિરૂપાક્ષ મંદિર આવેલા છે। વિજયનગર જિલ્લાનું નામ વિજયનગર સામ્રાજ્યની રાજધાની પર રાખવામાં આવેલું છે। કર્ણાટક રાજ્ય સરકારે કર્ણાટક જમીન મહેસૂલ અધિનિયમ 1964 અંતર્ગત બલ્લારી જિલ્લામાંથી વિજયનગર જિલ્લાની રચના કરી છે। વિજયનગર જિલ્લામાં કુલ 6 તાલુકાઓનો સમાવેશ કર્યો છે। પૃષ્ઠભૂમિ એ વિશે વાત કરીએ તો કર્ણાટકના મુખ્ય પ્રધાન શ્રી BS યેદિયુરપ્પાએ સપ્ટેમ્બર 2019માં નવો વિજયનગર જિલ્લો બનાવવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ વહીવટ કારણોસર નવો જિલ્લો જરૂરી હોવાનું જણાવ્યું હતું। તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આ નવા જિલ્લાની રચનાથી હમ્પી અને વિરૂપાક્ષ જેવા મંદિરોના સ્થળોએ પર્યટનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે। નવા જિલ્લાની રચનાનો વિરોધ એ વિશે વાત કરીએ તો કર્ણાટકના શાસક પક્ષે વિજયનગર જિલ્લાની રચનાને લઈ ઘણા વિરોધોનો સામનો કરવો પડ્યો હતો। બલ્લારી જિલ્લાના વિભાજનના કારણે તેલુગુ ભાષી લોકો અને કન્નડ ભાષી લોકો વચ્ચે ભાષાકીય વિવાદ થવાની બાબત વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવી હતી। હમ્પી વિશે વાત કરીએ તો હમ્પી એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે પૂર્વ મધ્ય કર્ણાટકમાં સ્થિત છે। હમ્પી એ મધ્યકાલીન હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું। તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગરના હવે ફક્ત ખંડેરો સ્વરૂપે અવશેષો બચ્યા છે। હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે। ઘાટીઓ અને ટેકરીઓની વચ્ચે પથરાયેલા 500થી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં આવેલા છે, જેમાં મંદિર, ભોંયરા, મહેલ, જૂના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર વગેરે અનેક ઇમારતો છે। બેઇજિંગ બાદ હમ્પી વિજયનગર મધ્યયુગીન સમયનું વિશ્વનું બીજું સૌથી મોટું શહેર હતું। વિરૂપાક્ષ મંદિર એ હમ્પીના સ્મારકોનો એક ભાગ છે। આ મંદિર ભગવાન શિવના એક સ્વરૂપ ભગવાન વિરૂપાક્ષને સમર્પિત છે। વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ દેવરાય દ્વિતીયના શાસનકાળમાં લક્કન દંડેશા દ્વારા કરવામાં આવ્યું હતું। વિજયનગર સામ્રાજ્યની સ્થાપના વર્ષ 1336માં માધવ વિદ્યારણ્ય નામના સંન્યાસીની પ્રેરણાથી હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ કરી હતી। ટીફેક દ્વારા સક્ષમ નોકરી પોર્ટલ અને સમુદ્રી શેવાળ મિશન લોન્ચ કરવામાં આવ્યું। એ વિશે વાત કરીએ તો તાજેતરમાં ધ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલ દ્વારા સક્ષમ નોકરી પોર્ટલ અને સમુદ્રી શેવાળ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે। ટીફેકના 34મા સ્થાપના દિવસના પ્રસંગે આ બંને પહેલોની શરૂઆત કરવામાં આવી હતી। સક્ષમ નોકરી પોર્ટલ વિશે વાત કરીએ તો સક્ષમ એ એક ડાયનેમિક નોકરી પોર્ટલ છે, જે દેશભરમાં રહેલા MSME ક્ષેત્રોની જરૂરિયાતો અને શ્રમિકોના કૌશલ્યને જોડવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે। સક્ષમ પોર્ટલ મધ્યસ્થીઓ અને શ્રમિક કોન્ટ્રાક્ટરોને દૂર કરવામાં મદદરૂપ થશે। આ પોર્ટલ શ્રમિકો માટેના કૌશલ્ય કાર્ડના વિકાસમાં પણ મદદરૂપ થશે। તેનાથી 10 લાખ જેટલી બ્લુ કોલર જોબમાં વધારો થશે। તેની મદદથી શ્રમિકોને નજીકમાં જ કામ મળી રહેશે,
તેમજ કંપનીઓની શ્રમિક કોન્ટ્રાક્ટરો પરની નિર્ભરતા પણ ઘટશે। સક્ષમ પોર્ટલ જેવી અન્ય કેન્દ્ર સરકારની પહેલો એ વિશે વાત કરીએ તો શ્રમ શક્તિ પોર્ટલ કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી એમ્પ્લોયર મેપિંગ પોર્ટલ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે। NMIS ડેશબોર્ડ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે। સમુદ્રી શેવાળ મિશન વિશે વાત કરીએ તો ભારતમાં સમુદ્રી શેવાળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સમુદ્રી શેવાળ મિશનની શરૂઆત કરવામાં આવી છે। વર્તમાનમાં ભારત વૈશ્વિક સમુદ્રી શેવાળ ઉત્પાદનના લગભગ 0.01-0.02% ઉત્પાદન કરે છે। એક અનુમાન મુજબ ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનના 5% જેટલા વિસ્તારમાં સમુદ્રી શેવાળના ઉત્પાદન દ્વારા લગભગ 50 મિલિયન જેટલી રોજગારી પેદા કરી શકાય છે। વિશ્વમાં 57% શેવાળનું ઉત્પાદન એકલા ચીન દ્વારા કરવામાં આવે છે। ટિફેક વિશે વાત કરીએ તો ટિફેકનું પૂરું નામ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલ છે। તે એક સ્વાયત્ત સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી। તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કામ કરે છે। તે ટેકનોલોજીમાં નવીનીકરણને પ્રોત્સાહન આપે છે। વિજ્ઞાન જ્યોતિ પ્રોગ્રામના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી એ વિશે વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 2021ના રોજ વિજ્ઞાન જ્યોતિ પ્રોગ્રામના બીજા તબક્કાની શરૂઆત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી છે। વિજ્ઞાન જ્યોતિ પ્રોગ્રામના બીજા તબક્કાની શરૂઆત 11 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતા વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેના દિવસના અવસર પર કરવામાં આવી હતી। મુખ્ય બાબતો વિશે વાત કરીએ તો વિજ્ઞાન જ્યોતિ પ્રોગ્રામ મહિલાઓને વિજ્ઞાનમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરે છે। આ કાર્યક્રમ મહિલાઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે। આ કાર્યક્રમના અમલીકરણના પાછલા 1 વર્ષના અધ્યયન આધારે મહિલા સશક્તિકરણ માટે દેશના વધુ જિલ્લાઓમાં તેનો વિસ્તાર કરવામાં આવશે। તેના અમલીકરણ દ્વારા દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે। આવી નીતિઓ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં દેશને મદદરૂપ થશે, જેથી ટૂંકા ગાળામાં વિજ્ઞાનમાં મહિલાઓનું નેતૃત્વ વધારવામાં મદદ મળશે। વિજ્ઞાન જ્યોતિ પ્રોગ્રામ વિશે વાત કરીએ તો વિજ્ઞાન જ્યોતિ પ્રોગ્રામ એ એક નવી પહેલ છે જે મહિલાઓ અને છોકરીઓને વિજ્ઞાનમાં રસ લેવા અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે। ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સ્ટેમ જેવા ક્ષેત્રોમાં મહિલાઓ તથા છોકરીઓને તેમની કારકિર્દી ઘડતરમાં આ પહેલ મદદરૂપ થઈ રહી છે। આ કાર્યક્રમ હાલમાં 50 જવાહર નવોદય વિદ્યાલયમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। વર્ષ 2021-22માં આ કાર્યક્રમ અંતર્ગત વધારે 50 JNVનો સમાવેશ કરવામાં આવશે। ડેમોગ્રાફિક ડિવિડન્ડ વિશે વાત કરીએ તો કોઈ પણ દેશમાં કામ કરતા લોકોની સંખ્યા તેમના પર આધારિત લોકોની સંખ્યા કરતાં વધારે હોય ત્યારે આર્થિક વિકાસમાં તે દેશને મદદ મળે છે, જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહે છે। SERB દ્વારા મહિલા એક્સલન્સ એવોર્ડ 2021ની જાહેરાત કરવામાં આવી એ વિશે વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 2021ના રોજ ઉજવવામાં આવતા વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેના દિવસના અવસર પર SERB દ્વારા મહિલા એક્સલન્સ એવોર્ડ 2021ની જાહેરાત કરવામાં આવી હતી। નેશનલ સાયન્સ એકેડેમીની 4 યુવા મહિલાઓને વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ અંતર્ગત વિજેતા મહિલાઓને ₹15 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે। મહિલા એક્સલન્સ એવોર્ડ 2021 વિજેતા મહિલાઓની યાદી SERB દ્વારા
મહિલા એક્સેલન્સ એવોર્ડ 2021 એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ મહિલા વૈજ્ઞાનિકોના નામ આ મુજબ છે. સુજ્ઞશ્રી શોભના કપૂર, સુજ્ઞશ્રી અંતરા બેનર્જી, સુજ્ઞશ્રી સોનુ ગાંધી, સુજ્ઞશ્રી રીતુ ગુપ્તા. સુજ્ઞશ્રી શોભના કપૂર. સુજ્ઞશ્રી શોભના કપૂર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં સહાયક પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેણી કેમિકલ બાયોલોજી ક્ષેત્રમાં કાર્યરત છે. તેણી હોસ્ટ પેથોજેન ઇન્ટરેક્શન એન્ડ મેમ્બ્રેન બાયોલોજી, કેમિકલ બાયોલોજી એન્ડ બાયોફિઝિક્સમાં નિષ્ણાંત છે. સુજ્ઞશ્રી અંતરા બેનર્જી વિશે વાત કરીએ તો સુજ્ઞશ્રી અંતરા બેનર્જી મુંબઈના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હેલ્થમાં વૈજ્ઞાનિક છે. તેણી સિગ્નલ ટ્રાન્સડક્શન, એન્ડોક્રિનોલોજી અને બાયોલોજી ઓફ રિપ્રોડક્શનમાં નિષ્ણાંત છે. એન્ડોક્રિનોલોજીમાં શરીરમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવ અથવા હોર્મોન ઉત્પન્ન કરનારી ગ્રંથિઓનો અભ્યાસ કરવામાં આવે છે. સુજ્ઞશ્રી સોનુ ગાંધી વિશે વાત કરીએ તો સુજ્ઞશ્રી સોનુ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી હૈદરાબાદના વૈજ્ઞાનિક છે. તેણી બાયો નેનો ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જે નેનો સેન્સર ડિઝાઇન અને લેબલ ફ્રી બાયોસેન્સરના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુજ્ઞશ્રી રીતુ ગુપ્તા વિશે વાત કરીએ તો સુજ્ઞશ્રી રીતુ ગુપ્તા રાજસ્થાનમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જોધપુરમાં સહાયક પ્રોફેસર છે. તેણી નેનો ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. SERB એવોર્ડ વિશે વાત કરીએ તો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ દ્વારા SERB વુમન એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. આ એવોર્ડ 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલા વૈજ્ઞાનિકોને તેના સંશોધનો માટે એકવાર આપવામાં આવે છે. સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ વિશે વાત કરીએ તો SERB એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના SERB એક્ટ 2008 અંતર્ગત વર્ષ 2009માં કરવામાં આવી હતી. તેની અધ્યક્ષતા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય સચિવ દ્વારા કરવામાં આવે છે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં પાયાના સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે SERBની સ્થાપના કરવામાં આવી હતી. તે સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકો, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ વગેરેને પણ નાણાકીય સહાય પૂરી પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તમિલનાડુ અને કેરળની મુલાકાત એ વિશે વાત કરીએ તો 14 ફેબ્રુઆરી 2021ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ બંને રાજ્યોમાં કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આ મુજબ છે. વડાપ્રધાનશ્રીએ તમિલનાડુ ખાતે 9 કિલોમીટર લંબાઈના ચેન્નાઈ મેટ્રો રેલ ફેઝ 1ના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. 3,770 કરોડના ખર્ચે તાજેતરમાં તેને પૂર્ણ કરવામાં આવ્યું છે. તે ઉત્તર ચેન્નાઈને એરપોર્ટ અને મધ્ય રેલવે સ્ટેશન સાથે જોડશે. ચેન્નાઈ બીચ અને એટીપટ્ટુ વચ્ચે 22.1 કિલોમીટરની ચોથી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની કિંમત ₹293 કરોડથી વધુ છે. કેરળમાં BPCL ખાતે પ્રોપિલિન ડેરિવેટિવ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમાં એક્રેલિક એસિડ, એક્રાઇલેટ્સ અને ઓક્સો આલ્કોહોલનું નિર્માણ કરવામાં આવશે. કેરળના કોચીનમાં આવેલા વિલિંગડન આઇસલેન્ડ ખાતે રો વેસલ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોચીન બંદર પર આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ સાગરિકાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તૈયાર થયેલી 100મી K9 વજ્ર ટેન્કને ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી. મેક ઇન ઇન્ડિયાના વિઝન હેઠળ LNT કંપનીના હજીરા પ્લાન્ટમાં 100મી K9 વજ્ર ટેન્ક તૈયાર કરવામાં આવી છે. આ ટેન્કને ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ શ્રી
M.M. નરવાણેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે। તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 91મી વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ 51મી વજ્ર ટેન્કને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। K9 વજ્ર ટેન્કના નિર્માણ માટે L&T સાથેની ડીલ એ વિશે વાત કરીએ તો ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા રૂપિયા 4,500 કરોડના ખર્ચે 100 K9 વજ્ર ટેન્કના નિર્માણ માટેનો કોન્ટ્રાક્ટ L&Tને આપવામાં આવ્યો હતો। મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતની પ્રાઇવેટ સેક્ટરની કંપનીને અપાયેલો આ સૌથી મોટો પ્રથમ ડિફેન્સ કોન્ટ્રાક્ટ હોવાનું કહેવાય છે। આ ડીલ અનુસાર દક્ષિણ કોરિયાની K9 થંડર નામની ટેન્કની તર્જ પર ભારતની પ્રાઇવેટ સેક્ટરની કંપની L&T દ્વારા ભારતમાં જ 100 K9 વજ્ર ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માટે દક્ષિણ કોરિયાની હાનવા કોર્પોરેશન નામની કંપની દ્વારા K9 વજ્ર ટેન્કના નિર્માણ માટેની ટેકનોલોજી L&Tને હસ્તાંતરિત કરવામાં આવી છે। K9 વજ્ર હોવિત્ઝર ટેન્કની વિશેષતાઓ એ વિશે વાત કરીએ તો K9 વજ્ર હોવિત્ઝર ટેન્કની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે। K9 વજ્ર ટેન્ક એ સ્વદેશી બનાવટની ઓટોમેટિક હોવિત્ઝર ટેન્ક છે। મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ L&T દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભારતની ખાનગી કંપની દ્વારા તૈયાર થયેલી આ ભારતની પ્રથમ ટેન્ક છે। 50 ટન વજન ધરાવતી આ ટેન્ક પ્રતિ કલાક 65 થી 70 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે તથા કોઈપણ ઝડપે શૂન્ય રેડિયસમાં 360 ડિગ્રી ટર્ન લઈ શકે છે। તે 1 મિનિટમાં 47 કિલોગ્રામના એક એવા આશરે 6 સેલ ફાયર કરી શકે છે। માત્ર 3 મિનિટમાં આશરે 16 થી 18 સેલ ફાયર કરવાની તેની ક્ષમતા છે। આ ઉપરાંત આ રીતે ફાયર થયેલા ગોળાને તેના મૂળ લક્ષ્યથી 10 મીટર સુધી વાળી શકાય તેવી ટેકનોલોજી પણ તેમાં છે। આ ઓટોમેટિક ટેન્ક આશરે 43 કિલોમીટરનું લક્ષ્ય સચોટ રીતે ભેદી શકે છે। આ ટેન્કને સામાન્ય રીતે જમીન ઉપરાંત રણ પ્રદેશ અને દુર્ગમ પર્વતીય વિસ્તારમાં પણ ઓપરેટ કરી શકાશે। આ ઉપરાંત શિપમાં ગોઠવીને પાણીમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે। કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે ભારતના તમામ જિલ્લાઓમાં મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કર્યું। તાજેતરમાં કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામનું અમલીકરણ ભારતના તમામ જિલ્લાઓમાં શરૂ કર્યું છે, જે અગાઉ ફક્ત 69 જિલ્લાઓમાં થતું હતું। મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામ અંતર્ગત ફેલો શૈક્ષણિક કુશળતા અને તકનીકી કુશળતા પ્રાપ્ત કરે છે। આ કાર્યક્રમ ફેલોને જિલ્લા કૌશલ સમિતિઓ સાથે જોડવા માટે પણ મદદ કરશે। સંકલ્પ યોજના પણ જિલ્લા સશક્તિકરણમાં મદદરૂપ થતી યોજના છે। સંકલ્પ સ્કીમ વિશે વાત કરીએ તો સંકલ્પ યોજના એ સ્કિલ્સ એક્સક્યુઝન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ પ્રમોશન માટેની છે। આ પ્રોગ્રામને વિશ્વ બેંકની લોન દ્વારા સહાય કરવામાં આવે છે। આ યોજના જિલ્લા કૌશલ્ય વહીવટ અને જિલ્લા કૌશલ સમિતિઓને મજબૂત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોગ્રામ વિશે વાત કરીએ તો MGNF એ 2 વર્ષનો ફેલોશિપ પ્રોગ્રામ છે। જિલ્લા કક્ષાએ કૌશલ્ય વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી તેની શરૂઆત કરવામાં આવી હતી। તેને સંકલ્પ યોજના અંતર્ગત ડિઝાઇન કરવામાં આવેલ છે। જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર કાર્યક્રમને લાગુ કરવા માટે કર્મચારીઓની અનુપલબ્ધતાને પૂર્ણ કરવા માટેના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી હતી। આ પ્રોગ્રામ હેઠળ નામ નોંધાવવા માટે ફેલોની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ। શ્રી થિયોડોર બાસ્કરને સેન્ચ્યુરી લાઇફટાઇમ સર્વિસ એવોર્ડ 2020 જીત્યો એ વિશે વાત કરીએ તો શ્રી એસ થિયોડોર બાસ્કરન એ લેખક, ઇતિહાસકાર અને પ્રકૃતિવિદ છે, જેઓએ તાજેતરમાં સેન્ચ્યુરી લાઇફટાઇમ સર્વિસ એવોર્ડ 2020 મેળવ્યો છે। આ એવોર્ડ સેન્ચ્યુરી નેચર ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો।
વન્ય પ્રાણી સંરક્ષણ પ્રત્યેના સમર્પણના કારણે શ્રી થિયોડોર બાસ્કરનની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। તેઓએ અંગ્રેજી તથા તમિલ ભાષામાં વન્ય પ્રાણી સંરક્ષણ સંદર્ભે ઘણા લેખો લખ્યા છે તથા પ્રવચનો પણ આપ્યા છે। સાથે સાથે પ્રકૃતિ પ્રત્યે સંવેદના પ્રગટાવવા તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયત્નોને કારણે આ એવોર્ડ તેમને એનાયત થયો છે। શ્રી થિયોડોર બાસ્કરન વિશે વાત કરીએ તો તેઓનો જન્મ વર્ષ 1940માં તમિલનાડુમાં થયો હતો। તેઓ ભારતીય ફિલ્મ ઇતિહાસકાર અને વન્ય પ્રાણી સંરક્ષણવાદી છે। તેઓએ તમિલનાડુ રાજ્ય આર્કાઇવ્સમાં સંશોધનકાર તરીકે કાર્ય કર્યું છે। 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ એ વિશે વાત કરીએ તો વિશ્વ સામાજિક ન્યાય દિવસ એ સમાજમાં રહેલા ગરીબી, બેરોજગારી, અસુરક્ષા, અસમાનતા જેવા મુદ્દાઓને હલ કરવાના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે। વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2021ની થીમ એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઇન ધ ડિજિટલ ઇકોનોમી છે। નાસાના પર્સેવરન્સ રોવરનું મંગળ પર સફળતાપૂર્વક ઉતરાણ એ વિશે વાત કરીએ તો 18 ફેબ્રુઆરી 2021ના રોજ પર્સેવરન્સ રોવરે મંગળની સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું। નાસાના રોવર પર્સેવરન્સ દ્વારા મંગળની ધરતી પર આવેલા ક્રેટર જજીરો ખાતે સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં આવ્યું હતું। પર્સેવરન્સ રોવર ત્યાં પાણી અને જીવનની શક્યતા તપાસવાની કામગીરી હાથ ધરશે। આ રોવર એ અત્યંત અદ્યતન એસ્ટ્રોબાયોલોજી પ્રયોગશાળા છે જે આજ સુધી પ્રથમવાર કોઈ બીજા ગ્રહ પર મોકલવામાં આવેલ છે। પર્સેવરન્સ રોવર લેન્ડિંગના સંપૂર્ણ મિશનનું નેતૃત્વ ભારતીય મૂળના સુજ્ઞ શ્રી સ્વાતિ મોહને સંભાળ્યું। નાસાના પર્સેવરન્સ રોવરની 203 દિવસની સફર પછી છેલ્લી 7 મિનિટમાં તેની ઝડપને શૂન્ય પર લાવી અને મંગળની સપાટી પર સફળ ઉતરાણ કરાવવા પાછળ મૂળ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સુજ્ઞશ્રી સ્વાતિ મોહન કામ કરી રહ્યા હતા। તેઓએ આ મિશનના કંટ્રોલ અને નેવિગેશનની કામગીરી સફળતાથી અદા કરી હતી। નાસાનું મંગળ 2020 મિશન એ વિશે વાત કરીએ તો તે નાસાના માર્સ એક્સપ્લોરેશન પ્રોગ્રામ દ્વારા નિર્મિત માર્સ રોવર છે। તેમાં પર્સેવરન્સ રોવર અને એક ઇન્જેન્યુટી હેલિકોપ્ટર ડ્રોનનો સમાવેશ થાય છે। આ મિશનને 30 જુલાઈ 2020ના રોજ એટલાસ V541 લોન્ચ વ્હીકલની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું। આ મિશન અંગેની જાહેરાત નાસા દ્વારા ડિસેમ્બર 2012માં સાન ફ્રાન્સિસ્કો ખાતેની અમેરિકન જીઓફિઝિકલ યુનિયનની બેઠક દરમિયાન કરવામાં આવી હતી। પર્સેવરન્સ રોવર વિશે વાત કરીએ તો પર્સેવરન્સ રોવર મંગળ ગ્રહ ઉપર એસ્ટ્રોબાયોલોજીકલ સંબંધિત પ્રાચીન વાતાવરણનું અવલોકન કરશે। તે મંગળની સપાટી પરની ભૌગોલિક પ્રક્રિયાઓ અને ઇતિહાસની દેખરેખ પણ રાખશે। આ રોવરની ડિઝાઇન ક્યુરિયોસિટી રોવર પરથી પ્રભાવિત છે। તે નાસાની 4થી પેઢીનું 5મું માર્સ રોવર છે। આ રોવર અગાઉના રોવરથી અલગ છે કારણ કે તે ખડકો અને જમીનને ડ્રિલ કરવામાં પણ સક્ષમ છે। પર્સેવરન્સ રોવરે મંગળના ક્રેટર જજીરો ખાતે ઉતરાણ કર્યું હતું। અબજો વર્ષ પહેલા આ ક્રેટર જજીરોમાં પાણી હોવાનું માનવામાં આવે છે। કેન્દ્ર સરકારે એક નવી મેસેન્જિંગ એપ સંદેશ લોન્ચ કરી। નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તાજેતરમાં વોટ્સએપ જેવું જ ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ સંદેશ રાખવામાં આવ્યું છે। તેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ દ્વારા સંચાર માટે થઈ શકે છે। આ એપ્લિકેશનમાં નોંધણી માટે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીની જરૂર પડે છે। સંદેશ નામની ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપ કેન્દ્ર સરકારે સુરક્ષિત સંચાર માટે લોન્ચ કરી છે। આ એપ્લિકેશનનું પ્રથમ સંસ્કરણ કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2020માં લોન્ચ કર્યું હતું। આ એપ્લિકેશન એન્ડ્રોઇડ તથા iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે। નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર વિશે વાત કરીએ તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત કાર્યરત છે। NICની રચના વર્ષ 1976માં કરવામાં આવી હતી। તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। NIC
એ સરકારી આઈટી સેવાઓ અને ડિજિટલ ઇન્ડિયા અંતર્ગતની વિવિધ પહેલો માટે માળખાગત સુવિધા હવે જોઈએ આ વીકના વન લાઇનર ફેક્ટ્સ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોના સંમેલનનું આયોજન, એ વિશે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં એસોસિએશન ઓફ ડોમેસ્ટિક ટૂર ઓપરેટર્સ ઓફ ઇન્ડિયાના 3 દિવસના સંમેલનનું આયોજન થયું હતું. વર્ષ 2021માં કેવડિયા ખાતે યોજાયેલું આ ADTOIનું 10મું સંમેલન હતું. આ દરમિયાન કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે ટૂર ઓપરેટર્સ અને ટુરિઝમ સર્વિસ સાથે જોડાયેલા બિઝનેસ હાઉસ અને સ્ટાર્ટઅપ માટે અમુક ગાઈડલાઈન જાહેર કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓના યોગદાન માટે મ્યુઝિયમ બનાવવા ગુજરાત સરકારે સમિતિની રચના કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 562 રજવાડાઓના યોગદાનને દર્શાવતું સંગ્રહાલય બનાવવા માટે ગુજરાત સરકારે નિર્ણય લીધા બાદ સમિતિની રચના કરી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નાયબ સચિવ શ્રી MH કુમારની સહીથી આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ સમિતિમાં પૂર્વ અધિક મુખ્ય સચિવ અને વલાસણા સ્ટેટના રાજપરિવારમાંથી શ્રી SS રાઠોડ, રાજકોટના પૂર્વ રાજપરિવારમાંથી શ્રી માંધાતાસિંહ, જયપુર સ્ટેટના સુજ્ઞશ્રી દિયાકુમારી, જોધપુરના મહેરાનગઢના મ્યુઝિયમ ટ્રસ્ટના નિયામક શ્રી કરણીસિંહ જસોલ, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ધાંગધ્રા સ્ટેટના ડોક્ટર અંગમા ઝાલાનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડોક્ટર પંકજ શર્માની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સ્વચ્છ સરકારી કચેરી તરીકેનો પ્રથમ રેન્ક અમદાવાદના લાંચ રૂશ્વત વિરોધી દળને મળ્યો. એ વિશે વાત કરીએ તો સ્વચ્છ સર્વેક્ષણ દેશના વિવિધ શહેરો તથા નગરોમાં સ્વચ્છતાના ઉચ્ચ મૂલ્યો અંગે કરવામાં આવતું વાર્ષિક સર્વેક્ષણ છે, જેની શરૂઆત સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે કરાઈ હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરાતા આ સર્વેમાં વર્ષ 2020 માટે કુલ 4242 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત અમદાવાદ કન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા સ્વચ્છ સરકારી કચેરી તરીકેનો પ્રથમ રેન્ક અમદાવાદના લાંચ રૂશ્વત વિરોધી દળને મળ્યો હતો. ફેમિલી પેન્શનની મહત્તમ મર્યાદા મહિને રૂપિયા 45,000થી વધારીને રૂપિયા 1.25 લાખ કરવામાં આવી. મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારનું જીવન સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર દ્વારા ફેમિલી પેન્શનની માસિક મહત્તમ મર્યાદા રૂપિયા 45,000થી વધારીને રૂપિયા 1.25 લાખ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આકાશવાણી સંગીત સમારોહનું નામ ભારત રત્ન પંડિત ભીમસેન જોશીના નામ પર રાખ્યું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકરે પુણેમાં પંડિત ભીમસેન જોશી શતાબ્દી સ્મારક સમારોહમાં આકાશવાણી સંગીત સમારોહનું નામ બદલવાની જાહેરાત કરી છે. હવેથી આકાશવાણી સંગીત સમારોહ પંડિત ભીમસેન જોશી આકાશવાણી સંગીત સંમેલન તરીકે ઓળખવામાં આવશે. રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાનને ભિક્ષુક મુક્ત બનાવવા અને ભિક્ષુક પુનર્વસન માટે એક અભિયાન શરૂ કર્યું. આ અભિયાનની શરૂઆત રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા જયપુર ખાતેથી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ભિક્ષુકોને કુશળતા પૂરી પાડવા માટે કૌશલ વર્ધન કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરવામાં આવેલ છે. રાજસ્થાન રાજ્ય સરકાર ભિક્ષુકોને રોજ રૂપિયા 215ની નાણાકીય સહાય પણ પૂરી પાડશે. કર્ણાટક ડિજિટલ ઇકોનોમી મિશન ઓફિસ લોન્ચ કરવામાં આવી. ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ડિજિટલ અર્થતંત્રનું યોગદાન 30% સુધી વધારવા માટે કર્ણાટક રાજ્ય દ્વારા કર્ણાટક ડિજિટલ ઇકોનોમી મિશન ઓફિસની શરૂઆત કરવામાં આવી છે. ઓડિશામાં ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમનું ભૂમિપૂજન ઓડિશાના મુખ્ય પ્રધાન શ્રી નવીન પટનાયકના હસ્તે કરવામાં આવ્યું.
સ્ટીલ સિટી તરીકે ઓળખાતા ઓડિશાના રૂરકેલામાં દેશના સૌથી મોટા હોકી સ્ટેડિયમનું તાજેતરમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ સ્ટેડિયમને વિખ્યાત સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાનું નામ અપાયું છે। આ સ્ટેડિયમમાં વર્ષ 2023માં પુરુષ હોકી વર્લ્ડ કપ રમાશે। 20,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બીજું પટનાયક યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના કેમ્પસમાં બનશે। નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન્સ ઇન એગ્રીકલ્ચરલ યોજનાને 31 માર્ચ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી। નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન ઇન એગ્રીકલ્ચર એક કેન્દ્ર પુરસ્કૃત યોજના છે। આ યોજના શરૂઆતમાં 7 રાજ્યોમાં વર્ષ 2010-11માં શરૂ કરવામાં આવી હતી। તાજેતરમાં આ યોજના 31 માર્ચ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે। ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં કૃષિનો ઝડપી વિકાસ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી હતી। લોકસભામાં લવાદ અને સમાધાન બિલ 2021 પસાર કરવામાં આવ્યું। 12 ફેબ્રુઆરી 2021ના રોજ લોકસભામાં લવાદ અને સમાધાન બિલ 2021ને અવાજ મતથી પસાર કરવામાં આવ્યું હતું। લવાદ અને સમાધાન બિલ 2021 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લવાદ સાથે વ્યવહાર કરશે। તેના અંતર્ગત સમાધાનની કાર્યવાહી કરવા માટે કાયદાને પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે। આ બિલ અંતર્ગત લવાદ અને સમાધાન અધિનિયમ 1996માં સુધારો કરવામાં આવ્યો છે। લવાદ અને સમાધાન અધિનિયમ 1996માં વર્ષ 2015માં સુધારો કરવામાં આવ્યો હતો। ઓડિશા સરકાર COVID-19 વોરિયર મેમોરિયલ સ્થાપશે। ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં જ ભુવનેશ્વરમાં COVID-19 વોરિયર મેમોરિયલ સ્થાપવાની જાહેરાત કરી છે। COVID-19 લડવૈયાઓના બલિદાન અને સેવાઓને બિરદાવવા માટે આ મેમોરિયલ સ્થાપવામાં આવશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશમાં મહારાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કર્યો। એ વિશે વાત કરીએ તો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 ફેબ્રુઆરી 2021ના રોજ ઉત્તર પ્રદેશમાં મહારાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો। ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વડાપ્રધાન શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ મહારાજા સુહેલદેવનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો। મહારાજા સુહેલદેવ એ શ્રાવસ્તીના રાજા હતા। તેઓ વર્ષ 1034માં થયેલી બહરાઈચની લડાઈમાં ગાજી સાલાર મસૂદને હરાવવા માટે પ્રસિદ્ધ છે। રશિયાએ કાર્ગો શિપને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લોન્ચ કર્યું। રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોએ પ્રોગ્રેસ MS-16 નામનું કાર્ગો શિપ લોન્ચ કર્યું છે, જેને પ્રોગ્રેસ 77 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ કાર્ગો શિપને રશિયાએ કઝાખસ્તાનના બેકાનુર ખાતેથી સોયુઝ રોકેટની મદદથી લોન્ચ કર્યું છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 7 ક્રૂ સભ્યોને કાર્ગો પહોંચાડવા માટે કાર્ગો શિપ લોન્ચ કરવામાં આવી છે। યુનાઇટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે સુજ્ઞશ્રી પ્રીતિ સિંહાની નિમણૂક। સુજ્ઞશ્રી પ્રીતિ સિંહા ભારતીય મૂળના વ્યક્તિ છે। યુનાઇટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના વર્ષ 1966માં કરવામાં આવી। તેનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલું છે। આ સંસ્થા ઓછા વિકસિત દેશોને માઇક્રો ફાઇનાન્સની સુવિધા પૂરી પાડે છે। સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઈલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો।